ગીર સોમનાથ જિલ્લાના તાલાલા યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીના મુદ્દે ખેડૂતોએ ભારે હોબાળો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તાલાલા યાર્ડમાં છેલ્લા ચાર દિવસથી ખેડૂતો તુવેરનો પાક લઈને ટેકાના ભાવે આપવા માટે આવી રહ્યા છે જોકે યાર્ડના મેનેજર દ્વારા ફક્ત એક ગ્રેડની તુવેર જ ખરીદી કરવામાં આવશે તેવું જણાવી તુવેર નહીં ખરીદતા પરેશાન થઈ ઉઠેલ ખેડૂતોએ ભારે હોબાળો મચાવી માર્કેટ યાર્ડના સંચાલકો વિરુદ્ધ પોતાનો આક્રોશ થયો હતો માર્કેટિંગ યાર્ડ તાલડામાં ઊભા છીએ આપણે માર્કેટિંગ યાર્ડ તાલડામાં ઓનલાઈન થયેલી તુવરદારની સરકારશ્રી દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તેની અંદર જે લોકો ખેડૂત લોકો જેનો ક્રમ આવ્યો છે તે માલ લઈને આવે છે અને ગ્રેડિંગની અંદર ક્વોલિફાઈડ માણસો છે મજૂર કક્ષાના માણસો છે એને ગ્રેડિંગ આવડતું નથી અને અમે મામલતદાર સાહેબ તાલડા અને ગોડાઉન મેનેજર સોંદરવા સાહેબ ને પણ પ્રથમ દિવસ રજૂઆત કરી હતી લઈને આવ્યા હતા તે પછી અમુક અંશે થોડું ઘણું હળવું થયું આજે પાછો ભરાવો થયો છે અને ગ્રેડિંગની અંદર કોઈને ખબર નથી પડતી અને જે કંઈ પરિસ્થિતિ છે અમે ત્યાં સુધી રજૂઆત કરી હતી કે ભાઈ તો તમારે એ ગ્રેડની તુવરદાર લેવી હોય તો ઓનલાઈનમાં જાહેરાત કરવાની જરૂર હતી કે ભાઈ એ ગ્રેડ તુવરદાર રહેશે એ લેવામાં આવશે અમે ત્યાં સુધી રજૂઆત કરી હતી અમને એમ કહે છે કે અમારી નોકરીનો સવાલ છે તો અમે કીધું ભાઈ નોકરીનો સવાલ હોય તો નોકરી ન કરાય એમ અમે ખેડૂતના દીકરા જ્યારે અમારો કોઈ પણ પાક પકવવા જઈએ આંબા બાગાયત હોય તુવર હોય કે અન્ય કોઈ પણ હોય તો એમાં અમને તો હરફ કહી દે તો હરફ કઈ દે સીધા ઉપર વયા જઈએ છીએ અમે અમારે ઘેરે પણ નથી જવાતું સસ્પેન્ડ નથી થતા અમે તો આવી દશાની અંદર આ લોકો જે કંઈ માલની અંદર ખેડૂતોને કપરા સમયની અંદર આવા ચૈતર વૈશાખના તડકામાં આ પરિસ્થિતિ નિર્માણ કરે છે તો ખરીદી એને ખરીદવો જ ન જોઈએ માલ એમ ખુલ્લા બજારમાં એનું જે આવે એ દરિયામાં નાખી દે એમ ટૂંક આ તુરદાયનો એવો જ કહેવા માંગુ છું કે હવે આ અમે આ ખરીદ પાક છે એ આવતી સાલની અંદર અમે હવે ખેડૂતને અમને એવી બીક ગરી ગઈ છે કે અમે આજે અમે આ યાર્ડની ભરવામાં તૈયાર નહીં થાય અમે યાર્ડમાં ખરીદી લઈને આવવા તૈયાર નહીં થાય કારણ કે અમને આ તકલીફ એવી થાય છે આટણે અમને આવી કસોટી મૂકે છે પછી અમે કાલે કે આવતી વર્ષે અમે કઈ રીતે મુશ્કેલી એવી પડી કે બે વખત સારણ મારવી દીધો અને તો એ તૂડદારી એમ કે તમે રિઝર્વ કરી નાખી તમે ઘેર લઈ જાઓ ગમે તે ભાવમાં વેચી બેસી નાખો આખરે તમારી માંગવું છે આખરે એવી છે કે અમે આ ઘેર ભરી જવું પણ અમે અમારી એવું છે કે અમારી માલ તોર જ વધારે સારું છે અમારી તુવેરની નોંધણી કરાવેલ હતી અમે તુવેર લઈને આવ્યા તો ત્યારે અત્યારે અમને એમ કે આ ડેમેજ તુવેર છે આમાં જે અપરિપક્વ છે એમ કરીને ગમે એમ બાના કરીને આ અમારા ઉઘાડ પગા ખેડૂની તુડદારી જોખવામાં નથી આવતી અને અમને એમ કે છે કે પાછા ઘરે ભરી જવા નહીં આલે હવે અમે ઘરે ભરી જઈએ તો અમારે ભાડું દેવું પડે સર ઓલાને બધીને ભાડું દેવું પડે ને અમારી પાસે એટલા પૈસા ભાડાના એ સરકારે તો અમારા ખિસ્સામાંથી કાઢી લીધા બધા પૈસા ખેડૂત મેરે કઈ છે ને અમે પાંચ દિવસથી અહીંયા હેરાન થાય છે સર તડકાના અમે હેકાઈએ છીએ ચાલીસ ડિગ્રી તાપમાનમાં પણ ખાવાનું નથી મળતું અને આ બધી ભાઈઓને પૂછો બધા ખેડૂતને બધીને બે બે વાર ચાઈના માર્યા છે તો પણ આ સરકાર રાખતી નથી આ માણસો ખેડૂત રાખતા નથી ને ગ્રેડિનવાળા ભાઈ છે જી એ ભાઈને કંઈ ખબર નથી પડતી અને ભાઈ એ ખોટા ખોટા ગ્રેડીનમાંથી અપરિપક્વ છે ને આ ડેમેજ છે એમ કરી કરી અને માલને ડિક્લેર કરે છે ને માલ જરાય કે નહીં આલે એમ કરીને ઘરે પાછી ભરી જવાની ધમકી આપે છે ને બહુ અમે કંઈ કહીએ તો એ કૌશિકભાઈ પટેલ એમ કહે છે કે આ તમને કેમેરા મારફત અમે કેમેરામાં શૂટિંગ કરે એમ કે તમે અમે ઘેર ભેગા કરી દે તમે ઘેર હોઈ જાવ એમ છે તમારું નિજાર અલી સુરટિયા ગામમાં આવ્યા છે તુવેર લઈને બે વખત સાઈનામાં નપાસ કરી છે એને શારદી છે કે બીજાના નબળી નબળી ઘડાઈ લઈ લીધી છે એ તો અમને ખબર હોય પણ આપણે કંઈ ભણરવી નથી આપણે બરાબર છે ઘણા એની નબળી લીધી છે પણ એ અમારી તૈનદી છે તમારી પાસ નહીં થાય એ કેમ કીધું મને અને હું તૈયાર કાંઈ માઇ આવું